स्पष्ट गहरो अवाज बोलवामां विद्वान अने निष्ठावान अध्यापकनी छाट अने स्वभावे प्रेमाळ व्यक्ति एटले मणिलाल ह पटेल 65 थी पण वधु पुस्तकोना लेखक मणिलाल एटले नवलकथाकार वार्ताकार कवि निबंधकार विवेचक संपादक अने अनुवादक साहित्यना बधा ज क्षेत्रोने खेडनार मणिलालनो जन्म पंचमहालना गोलाना पाल्ला गामे तारीख 9/11/1949 रोज थयो हतो। बा विनाना बाळपण साथे अभावग्रस्त वातावरणमां उछरेला मणिलालना पिताનું नाम हरिदास प्रभुदास पटेल। बापूजी बहु आयोजक माणस एम, બુધવારે આ ખેતી કરવાની છે, આ ખેતરમાં જવાનું છે, ગાડું જોડવાનું છે, આ બે ખેડ કરી દેવાની છે, આમ નહીં કરો તો આમ નહીં થાય, મોટા ભાઈના આદેશો કર્યા કરે, એ બધી વસ્તુઓ સતત કર્યા કરે, પણ એ કુશળ આયોજક એમ છે। એટલે કામના આયોજનમાં એટલે એમનો પ્રભાવ મારા ઉપર પડ્યો, મારા ફાધરનો એ આયોજનનો પ્રભાવ ખૂબ પડ્યો। એટલે મિત્રો પણ ઘણી વખતે મને કહે છે કે મણિલાલનું બધું ગોઠવેલું આયોજન વાળું હોય છે, તેનું કારણ એ મારા ફાધર છે। એમની માતાનું નામ અંબાબેન, અંબાબેન એટલે મારા બાપ બીમાર બહુ રહેતા, અમને મને સતત બાની એક જ સ્મૃતિ છે કે ઘર થતું હતું ત્યારે માટીના તગારાને પથ્થર પાવડા લઈને ફરતી હોય ને હું એના લુગડાનો છેડો પકડીને ખાવાનું માંગ્યા કરતો હોઉં, અને એ હંમેશા એવું મને કહે કે પછી આપો પછી આપો એમ। એટલે એનું અવસાન થયું, ટીવી હતો પછી તો, પણ ગામડાના પ્રમાણમાં દોરા ધાગા મીરા દાતા આ બધું ચાલે, અને અમે કાં તો એને કામ કરતી જોઈ છે કાં તો પથારીમાં તાવમાં સબડતી જોઈ છે એ। એટલે એણે જ્યારે એનું અવસાન થયું, બે દિવસે મને પાસે બોલાવીને એણે જે કહેલું તે વાક્ય આમ વિસરાતું નથી, એણે એમ કહેલું કે વારે વારે ખાવાનું નહીં માગતો એમ, તો એ વાત આજે પણ એટલી જ મનમાં રમ્યા કરે કે કેવું ભૂખ્યું બાળપણ હતું એમ, જે મારા નિબંધોમાં આવે છે, મારી વાર્તાઓમાં પણ એનો પ્રભાવ તમને દેખાય કે મારી વાર્તા નવલકથાના મોટા ભાગના નાયકો છે તે નમાયા છે। અને પત્નીનું નામ ગોપીબેન, પ્રાથમિક માધ્યમિક શિક્ષણ આસપાસના ગામમાં જ મેળવી તેઓ 1967 મેટ્રિક પાસ થયા, ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી વિષયો સાથે 1971 BA અને 1973 ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે MA થયા। અર્વાચીન કવિતામાં પ્રણય નિરૂપણ એ વિષય ઉપર શોધ નિબંધ લખી 1979 તેમણે PhDની પદવી પ્રાપ્ત કરી। કવિતા સાથે પણ ગરોબો ધરાવતા મણિલાલનું એક કાવ્ય આપણે સાંભળીએ એમના જ અવાજમાં। કાવ્યનું શીર્ષક છે વાણી વતનમાં। પાછો આવી ગયો છું મારા સિંહ બગડામાં, પાછો આવી ગયો છું મારા સિંહ બગડામાં, બહુ ઊંડા ચાસ પડી ગયા છે મારામાં, તે ખેતરો પૂછે છે કે કોતરો ક્યાંથી લાવ્યો હે, ભલા માણસ બહુ દૂર નીકળી ગયો હતો, ઉશર માટીમાં કશું ઉગતું નથી જાણે છે ને, પછી તો કૂવાના પાણી કબૂતર થઈને બોલ્યા, કૂપળમાં વૃક્ષો એ કાળજા ખોલ્યા, જતી વળતી કેળીઓની કરકરિયાળી ધૂળ વાલથી વળગી પડી, નાની ગેરહાજરીમાં શેઢાઓએ મને ખોળામાં બેસાડ્યો, અરે તડકો તેતર થઈને રમવા આવ્યો, સસલા ચાંદની લઈ આવ્યા ને સોડશીના ગવનશો પવન પર ફર્યો, માથા બોળ નાહેલી સાંજના સૂના અંધારા મને ઘેરી વળ્યા, ને તરશા ખેતરો તડપી ઉઠ્યા રોમે રોમ, ખેડેલા ખેતરોમાં તરફેણો ફરે એમ, ઋતુઓ ફરી વળી લોહીમાં, પુનઃ હું તરસી ઉઠ્યો પીઠ પસવારતા માના હાથ માટે, પાપણ પાગડે મોતી લઈને સવાર મારી સામે ઊભી રહી। ઈડરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 1973 થી
1987 સુધી એમણે ગુજરાતીના અધ્યાપક તરીકે સેવાઓ આપી અને ત્યારબાદ તેઓ વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં જોડાયા અને અહીંથી જ તેઓ નિવૃત્ત થયા. સમીક્ષક અને વિવેચક તરીકે વધુ જાણીતા મણિલાલની આ ક્ષેત્રની કેફિયત પણ એમના જ મુખે સાંભળીએ. વિવેચન, આમ તો હું SYTYમાં ભણતો ત્યારે મોડાસા કોલેજમાં MI પટેલ હતા, જે પછી ધોરાજી પ્રિન્સિપાલ થયા અને અહીં ચિટોડિયા. તો એ પોતે સમીક્ષાઓ લખે પણ એ મને બેસાડે, એ કે હું બોલું તું લખે. એટલે એ પછી આપણા એ ગાળામાં પ્રગટ થયેલા પુસ્તકોની સમીક્ષાઓ કરે, એમાં ચિનુ મોદીનું ભાવ અભાવ પણ હોય ને એ બધાની સમીક્ષાઓ એ લખાવે મને અને હું લખું. એટલે મને એક SYTYમાં તો ડિસિપ્લિનનો ખ્યાલ આવ્યો કે ભાઈ આ રીતે સમીક્ષા લખાય એમ. પણ મેં લખી નહોતી, પણ ઇન્ટર કોલેજમાં 1973 જોડાયો MA થઈને કર્યો છે અને BA થઈને MA થયો પાર્ટ 1 ને પાર્ટ 2. ત્યારે પણ હું વડાગામ નામના મધવાસ ગામમાં એક વર્ષ હાઈસ્કૂલમાં નોકરી કરતો, કેમ કે સળંગ MA કરવા મળે એવું હતું નહીં, ઘરમાં એવી આવક નહીં. અને એ તો એ જમાનામાં મને તો PTC કરીને નોકરી ચડાવી દેવા માંગતા હતા, પણ કોઈ જુદી રીતે નિર્માયું હશે કે હું વળી બધાથી અલગ પડીને આમાં ગયો. હવે ત્યાં ગયો, ત્યાર પછી ત્યાં રમણ સોની હતા, એટલે રમણ સોનીના મારી જુગલબંદી ઠીક ચાલી અને એ વર્ષોમાં પછી મેં વિવેચન લખવાનું શરૂ કર્યું. મારું પહેલું વિવેચન સુરેશ જોશીએ ઉહાપોહના છેલ્લા અંકમાં 60મા અંકમાં છાપ્યું અને એમાં મેં હીરાબેન અને આપણા હેમંત દેસાઈ એ બે અને વ્રજલાલ દવે એ ત્રણેયના કાવ્ય સંગ્રહો કંઈ આવેલા અને એની મેં થોડી કડક સમીક્ષા કરેલી. એટલે બધા પૂછતા કે આ છોકરો કોણ છે એમ. સાહિત્યમાં અરાજકતા એવા શીર્ષકથી એ લેખ કર્યો. પછી યાયાવરી શ્યામ સાધુ એનો સંગ્રહ આવ્યો પહેલો, એની સમીક્ષા કરીને મેં ગ્રંથમાં મોકલી તો એ ત્યાં પણ છપાઈ. અને રામચંદ્ર પટેલની સોનેરી નદી એની પહેલી નવલકથા આવી, ગ્રામ જીવન હતું, બહુ ગમી, એના વિશે લખ્યું, તે ઉમાશંકરે છાપી. એટલે આમ મારું વિવેચન તો અધ્યાપક હોવાના નાતે શરૂ થયું એમ કહેવાય. કવિતા, નવલકથા, વિવેચન વગેરે ક્ષેત્રોના એમના 65થી પણ વધુ પુસ્તકો પ્રસિદ્ધ થયેલા છે, જેની સંપૂર્ણ યાદી આ લઘુ દસ્તાવેજી ચિત્રમાં આપવી મુશ્કેલ છે. મણિલાલ અનેક ચંદ્રક, એવોર્ડ અને પારિતોષિકોથી સન્માનિત થયેલા છે, જેમાં મહત્વના છે ધનજી કાનજી સુવર્ણચંદ્રક, મુદ્રા ચંદ્રક, સાહિત્ય સેતુ એવોર્ડ, ક્રિટિક્સ એવોર્ડ વગેરે છે. મણિલાલના એકાધિક પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ અને અન્ય સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પુરસ્કૃત થયેલા છે. વલ્લભ વિદ્યાનગરમાં પોતાના શાંત અને રમણીય આવાસમાં નિવૃત્ત જીવન ગાળી રહેલા મણિલાલ આજે પણ અભ્યાસ, લેખન અને સર્જનમાં વ્યસ્ત રહે છે. એટલું જ નહીં, પરંતુ અનેક સાહિત્યિક
અને સાંસ્કૃતિક સંસ્થાઓમાં મનનીય વ્યાખ્યાનો આપી સમાજને પોતાના જ્ઞાનનો લાભ પણ આપી રહ્યા છે।